સમાચારમાં આગળ વાત કરી તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે કે જે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક એ યોજાશે. જ્યારે કે આ સમાચાર મળી રહ્યા છે કે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે વાવાઝોડાથી નુકસાન બાદ ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ડેવલપ કરવું તેના અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ તાવતે વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાન અંગે વળતર કઈ રીતે ચૂકવવું તેના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકની અંદર. ઉલ્લેખનીય છે કે ધોરણ 12ની પરીક્ષાના આયોજન સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસના વધી રહેલા કેસો મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે. સંવાદદાતા વિરન મહેતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વિગત મેળવશું. વિરન, જણાવશો જે રીતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે, કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે અને હાલ આ બેઠક શરૂ થઈ છે કે કેમ? ચોક્કસ, 10:30 વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં આજની જે ચર્ચા છે તે મુદ્દે વાત કરીએ તો જે પ્રમાણે તાઉતે વાવાઝોડામાં જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે નુકસાન થયું છે જે જિલ્લાઓને તેમની ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને જે પાવર સેક્ટરમાં લગભગ 3000થી વધુ નુકસાન કહી શકાય થયું છે, 3000 કરોડથી વધુ નુકસાન થયું છે. સાથે જે બાગાયતી પાકો છે તેને વધુ નુકસાન થયું છે. તેથી કહી શકાય કે SDRFના નોર્મ મુજબ જે સહાય આપવાની વાત છે તેની ચર્ચા કરવામાં આવશે. જોઈએ તો જે પ્રમાણે આંબાની કેરીઓ પડી ગઈ છે, સાથે સાથે આખે આખા આંબા ઉખડી ગયા છે. તેથી SDRFના નોર્મ સિવાય પણ જો વધુ સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની લાગણી છે, તેની પણ ધ્યાનમાં લેવામાં આવશે. તે સિવાય વાત કરીએ તો જે પ્રમાણે રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના જે કેસો વધી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. તેના જે ઇન્જેક્શન છે તેના અલગ અલગ ભાવ છે, તે મુદ્દે જે લોકોમાં જે ચર્ચા છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે કે ભાઈ જે 220નું જે ઇન્જેક્શન છે, બીજું 1-7000નું ઇન્જેક્શન છે, આ જે ભાવને લીધે પણ જે લોકોમાં જે અસમંજસતા છે તેને લીધે ચર્ચા કરવામાં આવશે, તેના ભાવ અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી વાત છે. સાથે વાત કરીએ તો જે ધોરણ 12ની પરીક્ષા છે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. જી જી વિરેન, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે રીતે ગાંધીનગરની અંદર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે, આ બેઠકની અંદર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તાર સહિતની ચર્ચાઓ છે તે કરવામાં આવશે.